કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગુજરાતી કુહું. એમાં જોઈશું પાઠ પ્રકરણ 2, તેને તે ઉગશે. હવે તેને પાઠની સમજૂતી આપણે શાંતિથી મેળવીએ. જેમ પાઠ 1 ભણી ગયા, હવે ભણીશું પાઠ 2. ચાલ આપણે ફરવા જઈએ. ચાલો આપ શું છે, તમારા શિક્ષક પાસેથી ગીતડું સાંભળો, જીલગાન કરો અને જાતે ગાઓ. ચાલ ફરવા જઈએ એવું ગીત છે, એ આપણે શાંતિથી સાંભળીએ અને જોડે જોડે ગાતા જાઓ મારી. ચાલ આપણે ફરવા જઈએ. અત્યારે ફરવા જવાય કોરોના, અત્યારે જવાય કંઈ, તો એ ચલો ફરવા જઈએ. ઝાડ પહાડને મળવા જઈએ, ઝાડ અને ઊંચી ઊંચી ટેકરીઓ પહાડોને મળવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ. હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ. હરણાઓ પાસે હળવા થઈએ એટલે શાંતિ અનુભવીએ, ઝરણા સાથે સાથે દોડીએ. ફૂલડા સાથે રમવા જઈએ, ફૂલડાની સાથે રમીએ, ફૂલોની સાથે. ચાલ આપણે ફરવા જઈએ. આંબા ડાળે ઝૂલવા જઈએ, આંબા કેરીઓનું ઝાડ હોય ને આંબો, એની ડાળીઓ પકડીને ઝૂલીએ. નદી કિનારે ભમવા જઈએ, ભમવા એટલે ફરવા જઈએ. હામ ભરીને તરવા જઈએ, એકદમ મન ભરીને તરીએ. ચાલ ફરવા જઈએ. ચલો ફરી આવીએ આપણે, હવે આગળ જોઈએ. ગાવાની મજા પડે તેમ રમવાની મજા પણ પડે છે. ચાલો એક રમત રમીએ, હવે પાછી આપણે ફરી આવીએ, હવે રમીએ. શિક્ષક કે રમાડનાર જ્યારે કહે ગાય ઉડે, તો ફરર કહી બે હાથ વડે ઉડવાનો અભિનય કરવાનો. જે વસ્તુ ન ઉડે ત્યારે એ વસ્તુ, પ્રાણી પક્ષી જે હોય તે, તો આપણે ફરર કરી બે હાથ ઊંચા કરવાના. પણ રમાડનાર બોલે કાબર ઉડે, તો તમે ફર કર બોલશો તો તમે આઉટ, અભિનય કરવાનો નહીં. આપણે તો જ્યારે કેવી રીતે રમીએ, ચકલી ઉડે તો આપણે ફર કરીને હાથ ઊંચા કરીએ છીએ ને, પણ આમાં ઊંધું છે એટલે બધા જલ્દી આઉટ થઈ જશે. રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફર નહીં કરવાનો, પ્રાણીનું નામ બોલે ત્યારે જ ફર કરવાનું. જે ભૂલ કરે તે વખતે પશુ પક્ષીનું નામ બોલ્યું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો. એમ કીધું હોય ગાય ઉડે તો તમારે ફરર કરવાનું, ચકલી ઉડે જો તમે ફરર બોલી ગયા તો તમે આઉટ, અને ચકલી જેવા અવાજ ચી ચી કરવાનો. દાખલા તરીકે રમાડનાર કહે ચકલી ઉડે, ત્યારે વિદ્યાર્થી ફરર બોલે તો ચકલી જેવો અવાજ કાઢવાનો. ચકલી બોલે એવું ચી ચી બોલી બતાવવાનું. પછી એમ કહું કાગડો ઉડે, તમે ફરર બોલ્યા તો તમારે આઉટ, તો કાગડા જેવો અવાજ કાઢવાનો. ભેંસ ઉડે તો ફરર બોલો તો એ સાચું પડે, ભેંસ ઉડે એ સાચું, એટલે કે ફર બોલો તો એ કંઈ દંડ મળે નહીં કે તેનો અવાજ જેવો કાઢવાનો થાય નહીં. પરંતુ પક્ષીઓ જે વસ્તુ ઉડતા હોય એમાં તમારે ફર અવાજ એટલે કે ફર બોલવાનું નહીં. આ બધા પક્ષીઓ વિશે જાણો છો. લક્કડખોદ, આ કુકડો, મોર, કાગડું, પછી કાબર, ચી ચી ચકલી, આ કોણ છે, આ કબૂતર, ખબર પડી ગઈ ને. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું છે, તમે ચી ચી કરી રહ્યા છો, કાકા કરી દીધું, કાગડાઓ પક્ષીઓના ચિત્ર જોઈને તમને પણ એમને જોડે બોલવાનું મન થયું હશે. હવે જોઈએ સવાલ, જે પહેલો શું છે, કોની કલગી સૌથી સારી લાગે, તમને કોની કલગી સારી લાગી, મોરની. બીજો પ્રશ્ન, આ પક્ષીઓમાંથી તમે કયા કયા પક્ષીઓ જોયા છે, મોર, કાગડો, મરઘી, ચકલી અને કોયલ. લક્કડખોદને આપણે ખાસ જોયું નથી. તેઓ શું ખાતા હોય છે, કોઈ પણ બે પક્ષીઓ વિશે લખો. શું ખાય, અનાજના દાણા, જીવજંતુ અને ગાંઠિયા. આ નાના પ્રશ્ન છે, અનાજના દાણા, જીવજંતુ અને ગાંઠિયા. કોઈ બે પક્ષીઓના અવાજ કાઢવા તમારે જાતે જે લખવું હોય. મેં અહીં લખ્યું છે મોર તો ટીહું ટીહું, કાગડો કાકા, ચકલી ચી ચી, કબૂતર ઘું ઘું. પછી તમારે જે પક્ષીઓનું લખવું હોય તેમ. હવે આગળ શું છે, કાબર અને ચકલી, જેમ ચાલી બતાવો. ચલો ફટાફટ ચાલો, તો કેવા નાના નાના પગલાં ભરો છો, ચાલે ને. આગળ છે છઠ્ઠો, તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે. જે જે પક્ષીઓ આવે તે બધા પક્ષીઓના નામ લખી શકો છો, પણ મેં તો અહીં પોપટ, મોર, કાગડું, ચકલી અને કબૂતર તમારે જે લખવા હોય લખી શકો છો. આમાં તમારે જે ઉમેરો કરી લખવું હોય એ લખી શકો છો. હવે આપણે જોઈએ એક વાર્તા જોઈએ. કહા
એક કુકડીને એવું કંઈ શીખવાનું મન થયું. કોના વિશે છે? કુકડી એટલે કૂકડો હોય ને એની સ્ત્રીલિંગ, એટલે કે મમ્મી તો પપ્પા કહી, પપ્પા તો મમ્મી કહે છે એમ, કૂકડાનું કૂકડી થયું. જે બીજા પક્ષીઓ વિચારી પણ શકતા ના, એને એવું કંઈક મન થયું કે કોઈએ વિચાર્યું જ ન હોય, તેની વાર્તા સાંભળો અને વારંવાર વાંચો. વાર્તા સાંભળો હું બોલું એમ અને પછી વારંવાર વાંચો, બહુ સરસ રસ પડે એવી છે વાર્તા. કૂકડીને કલગી ઉગી લો, કલગી કોને હોય? મોરને. કૂકડીને કંઈ કલગી હોય ના. વર્ષો પહેલાંની વાત છે, બહુ વર્ષો પહેલાંની વાત છે. એક કૂકડી હતી, હોશિયાર કૂકડી. પાછી કેવી હતી? હોશિયાર. ઈંડા સેવવામાં હોશિયાર, ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવવામાં બહુ જ હોશિયાર. બધી રીતે ઈંડામાં, ઈંડા સેવવામાં, ચણ વીણવા એટલે કે દાણા વીણવામાં, બચ્ચાને સાચવવા, બધી રીતે એ હોશિયાર હતી. એમને ચણ વીણતા શીખવવામાં, એમને ચણ વીણતા શીખવવામાં પણ હોશિયાર, બીજાને એટલે કે એના બચ્ચાને પણ શીખવાડે હો કે આ રીતે કામ કરવું. બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે પાછા. કૂકડી પણ હોંશે હોંશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે. બધા એને બહુ માન આપતા હતા. કૂકડીને બે વાતે દુઃખ, એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું ન લો. પાછું કૂકડો કંઈ બહુ ઊંચે ઉડી શકે નહીં, તો એનાથી શું દુઃખ હતા? એને બે વાતના દુઃખ હતા. એક તો ઊંચે ઉડાતું ન હતું, બીજું કે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી. આ કોના જેવું થાય? મોરના જેવું છે ને, ગળે લાલ પીળા રંગો નથી. પણ એનું તો શું થાય લો, કેટલી જ બિચારીની ચિંતાઓ હતી. એક તો ઉડાતું નહોતું અને મોર જેવી સુંદરતા પણ ન હતી. કૂકડીને નાનપણથી હોશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડી વંડી માથે બેસે. વરંડો એટલે કે ઊંચી દિવાલ હોય ને બે ઘર વચ્ચે, વંડો એના ઉપર જઈને બેસે અને આસપાસની દુનિયા જુએ. ઉડે તો એ દિવાલ વરંડા ઉપર જઈને બેસી શકે ને, બિચારી કૂકડીને તો ઉડતા ન આવડે, એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે. એ દોડવામાં કેવી હોશિયાર! દોડી શકે ખરા, પણ ઉડી શકે નહીં કૂકડો. પણ દોડવું એટલે દોડવું જ ને, ઉડવું એટલે ઉડવું. દોડવા કે બજા ન, તેને તો બસ ઉડવું જ હતું. બેમાં ફેર ખરો જ ને, ખરો જ ને, બંનેમાં ફેર. એક ઉડવું ને એક દોડવું. દોડવામાં ને ઉડવામાં કૂકડીને શો ફેર કે ફાયદો કે નુકસાન થાય છે? થાય કે નહીં? કે આ ભાઈ દોડી દોડી દોડીને દોડી જાય. પેલું ઉડવાનું હોય તો ઉપરથી નીચેનો નજારો એટલે કે નીચેની દુનિયા, નીચેની સુંદરતા એ જોઈ શકે અને મજા આવે ઉપર ઉપર આકાશમાં ઊંચું ઊંચું ઉડવાની. કૂકડીને તો પોતાની હોશની વાત પોતાની માને કરી લો. હવે જે તેની ઈચ્છા હતી એ કૂકડીને એની મમ્મીને કહે છે. તો માં કહે એ તો એમ જ હોય, આપણે જેવા છીએ તેવા જ હોય. કૂકડીને માથે કલગી ન આવે. કૂકડી એની બહેનપણીઓને કહેતી, બધી તેને હસે. એને તો બહુ જ ઈચ્છા કે મારે માથે કલગી આવે. માને બહેનપણી કહેતી તો બધા હસતા. શું કામ છેલી તારે? શું કામ છે વંડીને માથે ચડી, તારે વરંડા ઉપર ચડીને શું કરવું છે? અહીં જમીન પર આપણે રમીએ, જમીએ અને ખુશ રહીએ છીએ. જેમાં છીએ એમાં મજા છે. મૂક વંડીની વાત, કે મૂક એટલે કે છોડી દે એ વરંડા પર બેસવાની વાત. ચાલ અહીં સાત તાળી રમ્યા, તમારી રમતનું નામ છે. કૂકડી ના છૂટકે દોડા દોડમાં જોડાય છે. લો પછી ના છૂટકે એ દોડવા, એ જે લોકો રમતા હતા એમાં રમવા લાગે છે. કદી એ ન પણ, કદીક ન પણ જોડાય. કોઈક દિવસ એને મન ઉદાસ હોય તો ન પણ જોડાય. અને એક કોરે ઊભી ઊભી વંડી તરફ જોયા કરે, પેલી વરંડા તરફ જોઈએ કે ક્યારે હું ઊંડું અને આ દિવાલ ઉપર બેસી જાઉં. મનમાં એક દ્રઢ છે કે મારે વંડી પર ચડવું છે, કે મનમાં એક દ્રઢ નિશ્ચય કર્યો કે ગમે તે થાય મારે વંડી ઉપર ચડવું છે. એકવાર એવું થયું કે કૂકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી. ઉકરડો હતો એમાંથી એ બધું જીવાત ચણતી હતી. ત્યાં અચાનક બે કૂકડો શું ખાય? જીવજંતુ ખાય. તો એ ઉકરડો હતો, ગાય ભેંસના છાણ ભેગું કર્યું હોય એમાંથી દાણા ચણતી હતી, જીવજંતુઓ ચણતી હતી. બિલાડીઓ લડતી હતી, બે બિલાડીઓ લડતી હતી. કૂકડી બી ગઈ. કૂકડાઈને તો બીક લાગે ને, જોર કરીને ઉડી. એ તો જોરથી ઉડી ગઈ, જો દેખાય છે ને, સહેજ ઉડી કે પાસે પડેલા પથ્થર ઉપર જઈને ચડી ગઈ. ફટાકથી અહીં ચડી ગયા બે બિલાડીઓની વચ્ચે. એને એમ થાય કે મને અડફેટમાં લઈ લેશે, મને નુકસાન કરશે,
તો એ બીકના મારે જોરથી ઉડી અને સીધી પથ્થર ઉપર બેસી ગઈ. બિલાડીઓ તો લડતા લડતા આગી જતી રહી. બે બિલાડીઓ લડતી લડતી પાછી દૂર ખસી ગઈ. કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી. ઓ, આટલું ઊંચેથી તો મારાથી ઉડાય છે, કે આટલું ઊંચેથી તો મારાથી ઉડાય છે. કુકડી ચકિત થઈ ગઈ. કેમ ઉડી ગઈ એ ખબર છે? કેમ કે એ બીકના મારે ઉડી હતી એટલે ઉડી શકી. જો એ શાંતિથી ઉડી હોત તો એ ઉડી શકત નહીં. એ બીકના મારે ઉડી ગઈ હતી. કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને પથરા પર બેસવા માંડી. હવે લોચણ ચણવાને બદલે પથ્થર ઉપર બેસવા લાગી. ઉડીને પથરા પર બેસે, વળી નીચે ઉતરે, ઉપર ચડે નીચે ઉતરે, તો મજા આવી ગઈ. વળી ઉડીને પથરા પર બેસે, કોઈ વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોડે ભટકાય ને નીચે પડે તો એ વળી પાછી ઉડવા જાય. એ કેવી હતી? એકનું પોતે એ કામ કરી લે એટલે કે હિંમતવાળી હતી, દ્રઢ નિશ્ચયવાળી હતી. તમારે પણ આવું નિશ્ચય કરવો જોઈએ ને કે એક સવાલ ન આવડતો તો કંઈ એને છોડી દેવાય. ના, વારંવાર તમે ભણો તો યાદ રહી જાય. તો એને એક વખત પથ્થર ઉપર ચડી અને બીજી વખત પડી જાય, છતાં એ ઉપર ચડવાની કોશિશ કર્યા જ રાખતી હતી. કુકડીને તો મજા પડવા માંડી. સાંજ સુધી કુકડી પથરા પર ઉડ ઉત્તર કર્યા કરી, ઉપર નીચે કર્યા કર્યું. થાકીને સાંજે ફરી ત્યારે ખુશ હતી, બહુ જ ખુશ હતી, કેમકે એમને ઉડીને પથ્થર પર બેસી શકી. કુકડીને ખુશ ખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું, કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીના રેડ છે? પછી કુકડીને જોઈને કુકડાએ પૂછ્યું, કેમ આજ તું બહુ આનંદમાં છે, લાગ્યું છે આજે ચણ દાણા સારું મળ્યું છે એટલે આજે તું રાજીના રેડ એટલે બહુ ખુશ છે. કુકડીએ કુકડાને પથરા પર ચડવાની પોતાના અનુભવની વાત કરી, કે હું કેમ રાજી છું તમને ખબર છે, કે હું ઉડીને હવે પથરા પર બેસી શકું છું. રહેવા દે, હવે શું કામ છે તારા આવા શોખ કરીને? કુકડીએ કે તું આવા શોખ તારે આવા શોખ કરીને શું કામ છે? કુકડીએ કુકડાની વાત સાંભળી લીધું પણ એને ગમીને કુકડીને એ કુકડાની વાત સાંભળી પણ કુકડીને બિચારી ઉદાસ થઈ ગઈ કે આવું કહે છે? મારે તો તારી જોડે વંડી પર બેસવું છે. કેમ કે મારે પણ તારી જોડે, એમ કે કુકડા તારી જોડે મારે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોઈ છે. વંડી પર બેસી જાય દિવાલ ઉપર એટલે આ બાજુનું ઉપર નીચે બધું જોઈ જ શકાય. કુકડીએ પોતાની અભિલાષા એટલે કે પોતાની જિજ્ઞાસા કુકડાને કહી કે મારે આ કરવું છે અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓએ ન કર્યું હોય એટલે મારે નહીં કરવાનું. લે, કોઈ કામ એવું ન કરે તો એટલે મારે નહીં કરવાનું, હું તો કરીશ, હું તો પ્રયત્ન ચાલુ રાખીશ. ક્યાં સુધી કુકડીઓએ જમીન પર ચણ્યા કરવાનું? ક્યાં સુધી કુકડીઓએ બધા જમીન ઉપર જ ચણવાનું? થોડું ઊંચે તો ઉડવું જ જોઈએ ને. કુકડી આમ રોજ ચડ ઉપર ચડ ઉતર કરતી એટલે ઉડ ઉતર, ઉડી ઉપર ચાય પછી નીચે ઉડ ઉત્તર કર્યા કરે. એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારી ધરીને જોયા કરે. એનાથી થાક લાગે એટલે પછી આપણને થાક લાગ્યો લખતા લખતા તો પછી બીજાના સામે જોઈએ એમને, એમ એક પોતાના પતિ કુકડા સામે જોયા કરતી. એ કેમ પાંખો ફેલાવે છે, કેમ પગ સંકોરે છે, કેવી રીતના ઉડે છે એ જોતી હતી. કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે એ નિરીક્ષા કરે છે. કુકડો તો ઉડી શકતો હતો તો એ કેવી રીતે ઉડે છે એના હલન ચલનનું બધું એ જોઈ રહ્યા કરતી હતી. કુકડો મનમાં પોરસાય કે કુકડી કેટલા પ્રેમથી નિહાળી રહી છે, એ મનમાં પોરસાય એટલે કે રાજી થાય કે હા કેટલા પ્રેમથી મને જોઈ રહી છે. જોઈ નથી રહી પણ તું કઈ રીતે કુકડા ઉડે છે એ તને કુકડી જોઈ રહી હતી. કુકડો ખુશ થાય, વધારે જોરથી ઉડે અને કુકડી થોડું વધારે શીખે. અને કુકડો જે રીતે ઉડતે એના હાવભાવથી એ વધારે શીખતી હતી કે કઈ રીતે હું ઉડીશ. ત્યાં એક દિવસ એવો કાગડાએ કહ્યું કંઈક, ઊંચે ઉડીને શું મળવાનું તને? કેમ કે તું ઊંચે બીજા હોય ને પગ ખેંચવાવાળા એ રીતે, કે ઊંચે ઉડીને તું શું કરીશ? કુકડી, માથે કલગી થોડી ઉગવાની છે કે તારા માથે થોડી કલગી ઉગવાની છે? કુકડી, તું તો કુકડી જ રહેવાની, કે તું તો કુકડી છે ને કુકડી જ રહેવાની, કંઈ મોર બનીશ નહીં. કુકડીની ઈચ્છા પૂરી થશે? તમને શું લાગે છે, કુકડીની ઈચ્છા પૂરી થશે થશે કે નહીં થાય એ કઈ રીતે ખબર પડશે? જ્યારે આપણે આ વાર્તા સમજીશું ત્યારે. કુકડી ખીજાય, મને કલગી
ઉગશે ને ઉગશે જ, એમ કે મને કલગી ઉગશે ને ઉગશે, તારે શું જા મને કલગી ઉગશે, જે જો જોઈ લેજે તું કે મને કલગી ઉગશે જ, તું જોજે કે કાગડાને, કે કાગડો હસતો મૂકીને કૂકડીને વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કર્યું. કાગડાને એમ કે તું તાર હસ્યા કર મારી ઉપર, પણ હું તો ઉડવાનું છોડીશ નહીં, અને જોર જોરથી એ વધારે મહેનત કરવા લાગી. બીજાની વાતોમાં એ બીજા એને જેમ તેમ બોલ્યા, જેવું કાગડો બોલ્યો તો એની વાતની પરવા કર્યા કર, પણ પોતે પોતાની કોશિશ ચાલુ જ રાખી, ઉડવાના પ્રયત્ન ચાલુ જ રાખે અને હાર માની નહીં. એક સવારે કૂકડો વંડીને ચડીને બોલ્યો. કૂકડો હતો એ વંડા ઉપર ચડી અને કૂકડીને બોલાવતો હતો. કૂકડે કૂક, કૂકડે કૂક, કૂકડે કૂકને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. વંડી પર ચડીને બોલ્યો, કૂકડે કૂક સવારે બોલે છે, અને પછી એ વંડી દીવા નહોતી એના પર ચાલવા માંડ્યો. ત્યાં એણે જોયું થોડી જ દૂર વંડી પર હતી કૂકડી. કણ હતી આપણી કૂકડી પણ ચડી ગઈ ને વરંડા પર. તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી આપણી કૂકડી, હોશિયાર થઈ ગઈ હતી. કેમ કે એ વારંવાર પ્રયત્ન કરતી હતી. તમારે વિદ્યાર્થી મિત્રો, વારંવાર પ્રયત્ન કરશો તો ભણવામાં હોશિયાર થશો. એ જ રીતે આપણે પણ કૂકડી જેવું બનવું જોઈએ ને. કૂકડી કેવી હતી? એકદમ હોશિયાર, ચકોર, મહેનતું, જે કરવું જે ધારે તે કરીને રહેતી હતી. એણે વરંડા પર એટલે કે વંડી પર ચડવું હતું, એણે મહેનત ચાલુ રાખી, પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા, અને આશરે આખરે ક્યાં થઈ ગઈ, ચડી ગઈ વરંડી પર, ચડી ગઈ ને આ કૂકડા જોડે આપણી કૂકડી. અરે કૂકડી તું અહીંયા? કૂકડાએ નવાઈથી આશ્ચર્યથી પૂછ્યું આમ કે હવે તું અહીં આવી ગઈ કૂકડી? હા, હું હવે ચડી શકું છું વંડી પર. આપણી કૂકડી તો શું કહેવા લાગી કે હું તો હવે વરંડી પર ચડું છું. કૂકડી વટથી બોલીને કૂકડાની જેમ જ ડોક ઊંચી કરી અને ચારે બાજુ જોવા માંડી કે હવે હું ચડું છું. જો તમને સવાલનો જવાબ આવડી જાય તો તમે આખા ક્લાસમાં કેવા એ થઈ જાય છો એમ. ચારે બાજુ શું હતું? હંમેશા નીચે જોયેલા ઝાડને આજે કૂકડીની નજર સામે જોયું. નીચે નીચે હતી જમીન પર, ત્યારે એને શું નીચેથી ઝાડને બધું જોવા મળતું હતું. નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડના ડાળ પાંદડા એની નજર સામે હતા. નીચેથી જોઈએ તો થોડું થોડું જોવા મળતું હતું. કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાને જોતી હતી વંડી પર બેસી. પણ ઉકરડા પાસે જમીન પર એ જ્યારે નીચે બે હતી ઉકરડા ઉપર, ત્યારે આ બધું જોતી હતી. એ પંખીઓ એને ઝાડની ડાળે ઝૂલતા જોયા. કૂકડી ખુશ થયા, તો ઝાડની ડાળે જોયા એમને, નવાઈ પામી, હરખ ગેલી થઈ ગઈ, એટલે કે મજા આવી ગઈ. ત્યાં તો દૂરથી એક કાબર એને જોઈ, એક કાબરે એને જોઈ લીધી કૂકડીને આપણીને. એ ઉડીને કૂકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી, આપણી કૂકડી જોડે આવી કાબર, એ કૂકડી જો તો ખરી તને માથે કલગી ઉગી છે? હે, તને માથે કલગી ઉગી છે? હે, ખરેખર? કૂકડી પૂછી, હે મારા માથે કલગી ઉગી? વારે, હાસ તો વળી હું ખોટું કે ઈ હોઉં તો પૂછ આ ચકલીને અને પેલા દોઢ ડાયા કાગડાને. કાગડો એની કૂકડી, આપણી કૂકડીની મજાક ઉડાવતો હતો ને, પણ અહીં તો જુઓ કલગી ઉગી ઉગી ગઈ. તારી કલગી બધાને દેખાય છે? ઓહો, ચકલી, કાબર અને પેલા ચાંપલા કાગડાને પણ દેખાય. ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધા આવે ને બોલે, વાહ વાહ, કૂકડીને માથે કલગી ઉગી ગઈ. બધાએ પાખો ફફડાવીને તાળીઓ પાડી. અરે વારે, કૂકડી તારા માથે તો કલગી આવી ગઈ, અને તારી તારામાં એટલું જોર આવી ગયું કે તું ફટાકથી વંડી ઉપર પણ બેસી ગઈ. આવું બધું કઈ રીતે થયું હશે? એક જ દિવસમાં એની જાતે અને વારંવાર કરવાના પ્રયાસોને કારણે હવે તો કૂકડીએ રોજ રોજ, હવે કૂકડી, આપણી કૂકડી રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું, નવું જોવા માંડ્યું, શીખવા માંડ્યું. પછી આપણને સવાલનો જવાબ આવડી જાય તો પછી આપણે રોજ બીજા સવાલો લઈએ એના પર, પછી આપણે ભણીએ, જવાબો શીખીએ, દાખલા શીખીએ. એક આવડી જાય તો કેવી મજા પડે છે. તો એને વંડી પર જો ચડી અને બધું જોઈ તો પછી એને રોજ ચડવાનું મન થયું, આજુબાજુ જોવા માંડી. કૂકડીને, કૂકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા લાગી. પાછી નીચે ઉતરે ત્યારે એને વંડી પર ચડીને શું શું જોઈ એની બીજી કૂકડીઓને વાતો કરતી. એનું ઈંડા સેવાનું તો ચાલુ
રહ્યું, એ પોતાના ઈંડા તો સેવતી જ હતી. એવું નહોતું કે વરંડી પર જ આખો દિવસ બેસતી, પણ એ પોતાના કામ પણ કરતી. બચ્ચાને ચણતા શીખવવાનું પણ ચાલુ જ રહ્યું, ઈંડા પણ સેવતી. જે નાના બાળકો હતા એના બચ્ચા એને પણ ચાલતા શીખવતી હતી. આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવવા મહેનત કરતી અને સમજાવતી. જો કેટલું બિચારી આપણી મહેનતું કુકડી કરતી, ઈંડા શેકતી, બાળકોને ચણતા શીખવતી, પછી બીજી કુકડીઓને પણ ઊંચે ઉડતા શીખવતી અને મહેનત કરતા શીખવતી હતી. કોઈકે માન્યું, કોઈકે ન માન્યું, કોઈકે એની મજાક ઉડાડી અને કોઈકે માનીને અને એના જેવું મહેનત કરવા લાગ્યા. પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈ કુકડો ખૂબ ખુશ થયો. પોતાની પત્ની કુકડી આવું કામ કરતી હતી બીજા માટે, એ બધું જોઈને આપણી કુકડીને જોઈને કુકડો ખુશ થવા લાગ્યો. જો કે કાગડો અને બીજા થોડા કુકડા કુકડીઓએ કહ્યું, કલગી ઉગી તે તો ઠીક મારા ભાઈ. પેલો જે બળેલો કાગડો હતો દોડડાયો ચાંપલો, બીજા હોય ને એવા કે જેને ન પણ ગમે, તો કે કલગી તો ઉગી માથે, ઠીક એ મારા ભાઈ, કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડીભાઈ? ભલે તમારા માથે કલગી આવી અને તમે ઊંચે ઉડવા લાગ્યા, પણ કુકડા જેવા સરસ મજાના અમારા જેવા રંગીન પીંછા ક્યાંથી લાવશો? તમારા તો બધા સફેદ છે. કુકડી બિચારે, વખત છે ને પીંછા ઉગે ખરા, કોને ખબર. જેમ મન કુકડીને મનમાં થયું કે જેમ હું આટલી હોશિયાર થઈ ગઈ ઉપર ચડી, પછી મારા માથે કલગી આવી, તો વખત જતાં મારા પીંછા પણ રંગબેરંગી થઈ જાય, થાય કે નહીં? આ બધું એને ચમત્કાર જેવું થયું કે કુકડીના માથે કલગી આવે નહીં, પણ આ એક ચમત્કારના કારણે થયું અને આપણી કુકડી સરસ મજાની થઈ ગઈ. અને કેવી હતી પાછી આપણી કુકડી? સરસ એવી મહેનતું હતી. હવે આપણી કુકડીની વાર્તા વારંવાર વાંચવાનું મન થાય એવી છે ને, મજા આવે છે ને આપણી કુકડીના જોડે. તો હવે કુકડી આપણી એને સાથે કુકડીના વિશે આપણે વાતો કરીએ. ચલો વાતચીત, વાતચીત એટલે આપણી વાતો જ કરવાની, આ પ્રશ્ન જવાબ હોય નહીં. મરઘીએ શું કર્યું? એ કુકડી આપણી મરઘી કહો, કોઈ કુકડી કહો એ જ છે. તમને સૌથી વધુ શું ગમ્યું? મરઘીએ શું કર્યું? મરઘીએ તો વારંવાર ઉડવાના પ્રયાસો કરે, એ અમને ગમ્યું. પ્રયત્નશીલ અને મહેનતુ હતી. તમને શું લાગે છે? તેને તે ઉગશે, શું ઉગશે એને પીછા ઉગશે ખબર નહીં. આ વાર્તામાં તમને ક્યારે ક્યારે મજા આવી અને ક્યારે ક્યારે ઉદાસ થવે? જ્યારે વંડી પર બેસી ત્યારે મજા આવી, અને એ પથ્થર પરથી નીચે પડી જતી હતી ત્યારે અમને ઉદાસ લાગતું, અને બીજા કોઈ એની મજાક ઉડાવતા હતા બધા બીજા પક્ષીઓ ત્યારે અમને ઉદાસ થઈ જતા હતા. પરંતુ એ જ્યારે પોતાના પ્રયત્નો ચાલુ રાખતી હતી એ જોવાની અમને મજા આવતી હતી. આ પરીક્ષાલક્ષી નથી, પરંતુ આપણે એને વાતચીત દરમિયાન એને સોલ્વ કરવા જોઈએ. એટલે આપણે કુકડી વિશે આપણે જોઈએ છીએ. હવે આગળ શું પૂછ્યું છે? કુકડો અને કુકડી બંને સાથે હોય તો તમે કેવી રીતે ઓળખશો? હવે કુકડો અને કુકડી સાથે હોય, મરઘો ને કુકડી, તો એને કઈ રીતે? કુકડીને પીછા સફેદ હોય અને કુકડાના રંગબેરંગી સરસ મજાના હોય છે. તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે, ચલો આપણે હારી ગયા, તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ છોડી દો કે કરો? કેમ ના છોડાય? કઈ ના છોડાય, અમે દોડીશું. કેમ કે વારંવાર નિષ્ફળ જવાથી અને વારંવાર મહેનત કરવાથી આપણને એક દિવસ સફળતા મળે છે. પ્રયત્ન ચાલુ રાખવાથી આપણને સફળતા મળે છે. એવા કયા કામ છે તમારે કરવાના છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે ત્યારે તમે કેવું થાય છે? ઘણા કામો મમ્મી પપ્પા ના પાડશે. કેમ કે ઈજા થઈ જવાની, ત્યારે તમને કેવું થાય? મનમાં દુઃખ થાય, પરંતુ ઘણી વખત અમુક કામથી આપણને અકસ્માત થાય છે. માટે તમારે કશું નવું શીખવું હોય ત્યારે તમે સૌ પહેલાં કોની મદદ લો છો? કોની લેશો? આપણા મમ્મી પપ્પાની, ઘરના માણસોની, પોતાના દાદા દાદીની, ભાઈ બહેનની વગેરેની મદદ લઈશું. કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ કઈ રીતે શીખાય છે? એ કામ વારંવાર કરવાથી નિષ્ફળતા મળવા છતાં આપણે એને સફળપૂર્વક કરીએ એ રીતે અને બીજાની સહાય લઈને શીખીશું. એવું કોઈ કામ ખરું કે જે તમે આપમેળે શીખ્યા છો? જે કયા શીખ્યા હોય? ઘણા કામ એવા હોય કે આપણે જાતે શીખ્યા. એક તો ખાવાનું, રમવાનું, એ તો જાતે શીખ્યા છીએ. આ વાર્તામાં પછી શું થયું હશે? કુકડીને રંગીન પીછા મળ્યા હશે? હે, મળ્યા હશે? મને નહીં લાગતું મળ્યા હોય.
ઉકળીને મળ્યા હશે કે નહીં મળ્યા. કદાચ એવું થાય કે જે મૂર્તા એને આવડી ગયું, પછી માથે સરસ મજાની રંગીન કલગી આવી ગઈ, તો કદાચ એવું બને કે એને સરસ મજાના રંગીન પીછા પણ આવી ગયા હોય. તો અહીં આપણો ભાગ એક પૂરો થાય છે. પાઠ બે ઉગશે, ભાગ પાઠ બે તેને તે ઉગશે, ઉકળીને ઉગશે એનો ભાગ એક પૂરો થાય છે. હવે ભાગ એકનું આપણે હોમવર્ક મેળવી દઈએ. આપણે અગાઉના લેક્ચરો દરમિયાન પાઠ એક ખિસ્સામાં પહેલવાનના ભાગ છ ભણ્યા અને એનું હોમવર્ક પણ આપણે ગુજરાતી વિષયના ચોપડામાં કર્યું. હવે આપણે નવા પેજે લખીશું પાઠ બે તેને તે ઉગશે. નવા પેજે લખીશું ઉપર હાંસિયામાં પાઠ બે તેને તે ઉગશે સરસ મજાના મોટા અક્ષરે. એમાં ભાગ એક, એવું ભાગ એક કે ભાગ બે એવું કશું લખવાનું નહીં. પાઠ એક બે તેને તે ઉગશે. પછી એમાં આજે લેસન ઘણું ઓછું છે વિદ્યાર્થી મિત્રો, માત્ર આ છ સવાલ જવાબ જ તમારે કરવાના છે. માત્ર આ છ સવાલ જવાબ જ તમારે ભાગ એકના લેસન દરમિયાન કરવાના છે. આવડશે ને, તમારી જાતે પણ અમુક ઉમેરવું હોય તો આ છ પ્રશ્નોમાં ઉમેરી શકો છો. તો હવે મળીશું આવતા પિરિયડમાં નવી વાર્તા સાથે. આ કુકડીને કલગી ઉગે એ વાર્તા તમે તમારા ઘરમાં બધાને કહી સંભળાવજો, બધા મજા આવશે બધાને. અને તમે પણ વારંવાર વાંચવાનું મન થાય, તમારા ફ્રેન્ડ સર્કલમાં કહેવાનું મન થાય એવી સરસ મજાની વાર્તા છે. તો હોમવર્કમાં આપણે છ પ્રશ્નો લખીશું સવાલ જવાબ અને હોમવર્ક કરીશું અને પછી કુકડીની વાર્તા બધાને કહીશું. આવજો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું ભાગ બેમાં.